नमस्ते बाळ मित्रों, लायसेंस विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनो हार्दिक स्वागत है। आज आपणे धोरण पांच में पर्यावरण आसपास विषय में पाठ पांच विषय चर्चा करीशुं। पाठ पांच नुं नाम है बीज बीज बीज, एटले के बीज विषय जे छे ए आपणे आमां भणवाना छीए। आ अगाउ आपणे पाठ चार सुधी चर्चा करी हती, तो चालो जोईए पाठ पांच। हवे छे पाठ पांच नी शुरुआत थाय छे, एक वार्ता आपेली छे, आपणे पहेला ए वार्ता समजीशुं। गोपालथीमा मासीना परिवारनी आतुरતાથી રાહ જોતો હતો। તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા। અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો। ગોપાલના ઘરે છે એના માસીના પરિવાર છે આવવાનું હતું અને તે છે એને ઉત્સુકતાથી, એટલે કે આપણે આપણા મામાના ઘરે કેમ જતા હોઈએ ત્યારે કે આપણા મામાના છોકરા આપણી રાહ જોતા હોય, કાં તો આપણા ઘરે કોઈ આવવાનું હોય તો આપણા નાના છોકરાની રાહ જોતા હોય, એ રીતે આ પણ ગોપાલ પણ રાહ જોવે છે અને નવું નવું બનાવીને ખાઈશું એમ વિચારે છે। એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં બે વાટકી ચણા પાણીમાં પલાળી દેજે, હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ। એટલે ગોપાલને એની મમ્મી કહે છે કે બે વાટકી ચણા છે એ પલાળી દેજે અને હું છે એ ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ। જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ બે વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા આઠ વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે એમ વિચારીને તેણે ચાર અડકી ચણા પલાળી દીધા। સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોઈ ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા। તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયા, આવું કેવી રીતે બન્યું? કે જ્યારે ચણા આપણે પલાળીએ તો ચણા શું થાય, પલાળીએ તો થોડાક નાખીએ તો એ ફૂલે ને, એટલે ગોપાલને એવી કાંઈ ખબર પડતી નહોતી અને તેણે છે બે વાટકી ચણા પલાળી દે, બે વાટકીની જગ્યાએ ચાર વાટકી ચણા પલાળી દે છે ને તો ચણા છે ઉભરાઈને બહાર આવે છે। તો ગોપાલને વિચાર આવે છે કે આવું કેવી રીતે બન્યું? તો માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ, ફણગાવેલા ચણા તારી બાકીને ત્યાં મોકલીશ। ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે। ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા, ભીના ચણા છે એની માતાએ ફણગાવવામાં મૂકી દીધા છે। આવું તમે જોયું છે ને ઘણીવાર, આપણા મમ્મી કહે છે મઠ મગ એવી રીતે પલાળતા હોય છે, ચણા મઠ એવી રીતે। તો આમાં ચર્ચા કરો, પ્રશ્ન આપેલો છે, તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે? તો બેટા, તો બાળ મિત્રો, આપણા ઘરમાં છે રસોઈ બનાવતા પહેલાં ભાત છે, તુવેર દાળ, મગની દાળ, ખીચડીના ચોખા હોય, કઠોળ હોય, જેવા એવા મગ, વાલ, ચણા છે, બરાબર, તુવેર દાળ છે આપણે બનાવતા પહેલાં પલાળીએ છીએ, પછી ચણાની દાળ હોય, બરાબર, તો આ તમે લખી શકો। પછી જે તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો એ તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે, તેમાં કેટલો સમય લાગે છે? તો આપણે બાળ મિત્રો છે મગ છે, ચણા છે, મોટાભાગે વાલ છે, મઠ છે, એ ફણગાવીને ખાતા હોઈએ છીએ, બરાબર, અને એક તપેલી કે પાણી ભરીને એમાં કઠોળ એમાં તપેલી ભરીને છે એમાં પાણી નાખીએ, પછી તો આપણે જેટલું ખાવું હોય એના કરતાં થોડો એના અડધા ભાગનું નાખીએ છીએ અને પછી 24 કલાક એને 7-8 કલાક પલાળવા દઈએ છીએ અને પછી તેને ભીના કપડામાં બાંધીને રાખતા તેના ફણગા ફૂટે છે, ફણગા ફૂટતા 2 દિવસ લાગે છે, બરાબર। તો ડૉક્ટરે તમને એમાં ત્રીજું છે, ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે કેમ? તો કે આપણે આજુબાજુમાં ઘણા બધા એને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપ્યો, કે ધારો કે આપણા ઘરમાં મોટું કોઈક હોય તો એને પણ ડૉક્ટર સલાહ આપતા હોય છે, બરાબર, કદાચ એ લોકોને છે પ્રોટીનની એની ઉણપ હોય તો કઠોળ ખાવાથી છે એ બધા એને પોષક તત્વો મળે છે, બરાબર, પ્રોટીનની જે ખામી છે એ કઠોળ દ્વારા દૂર થાય છે। પછી છે આટલું કરીશું, હવે છે શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી, તે બીજની બીજી પ્રવૃત્તિ કરો? તો કે આપણે ધોરણ 4માં છે એ પ્રવૃત્તિ કરી હતી, બરાબર, બીજની એમાં બીજ છે એ આપણે આ જ રીતે પ્રવૃત્તિ કરવાની છે। હવે બીજ થોડા ચણા અને ત્રણ વાટકી લો, પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો, હવે થોડા ચણા લેવાના છે અને 3 વાટકી લેવાની છે, પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી ભરી દો, બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં રૂમાં વીંટીને મૂકો, કપડું કે રૂ સૂકવું જોઈએ નહીં તેનું ધ્યાન રાખો, ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો,
અને તેમાં બીજી બાજુ મૂકવાનું નથી, ત્રણેય વાટકીને ઢાંકી દેવાની છે. હવે આપણને અહીંયા બે દિવસ પછી ત્રણેય વાટકીમાં ચણાનું અવલોકન કરવાનું છે અને ચણામાં થયેલા ફેરફારો નોંધવાના છે. બાળમિત્રો, આ પ્રવૃત્તિ છે તમે ઘરે પણ કરી શકો છો. આ પ્રમાણે જેમ આપી છે તો એમાં કોષ્ટક આપ્યું છે કે જો વાટકી એક, બે ને ત્રણ બીજને હવા મળે છે, તેમાં વાટકી એકને મળતી નથી, બીજી વાટકીને તો કે હા, ત્રીજી વાટકીને તો કે હા, પછી બીજને પાણી મળે છે તો વાટકી એકને હા, વાટકી બેને હા અને ત્રીજી વાટકીને ના આવશે. પછી છે ત્રીજું, બીજમાં શો ફેરફાર થયો, તો કે પહેલી વાટકીમાં ચણાનું કદ વધ્યું, પછી છે ચણાને અંકુર ફૂટ્યા બીજી વાટકીમાં, અને ત્રીજીમાં ચણા એવા જ રહ્યા જેવા હતા એવા જ રહ્યા. પછી છે બીજમાં અંકુર ફૂટ્યા, તો કે વાટકી એકમાં ના, વાટકી બેમાં હા અને વાટકી ત્રણમાં ના. તો આ રીતે કોષ્ટક આવશે. પછી છે આ પ્રયોગ પરથી કહી શકાય કે બીજના વિકાસ માટે હવા અને પાણીની જરૂર પડે છે. જો તમને આ પ્રયોગ દ્વારા ખબર પડી કે હવા અને પાણીની જરૂર પડે છે, બરાબર ને, બીજના જે એનું કદ વધારવા માટે કે એનો વિકાસ કરવા માટે છે એને થોડી પૂરતી હવા અને એને પાણીની જરૂર પડે છે. હવે કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે, તમે આ વાટકીને વાટકી અને બીજી વાટકીમાં શું તફાવત જોઈ શકો છો, તો કે બીજા નંબરની વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે. આ વાટકીના બીજને હવા અને પાણી મળી રહે છે તેથી અંકુર ફૂટે છે. પહેલી વાટકીના બીજ પાણીમાં ડૂબેલા હતા તેથી અંકુર ન ફૂટ્યા, કારણ કે તેને હવા ના મળી. ત્રીજી વાટકીના બીજને હવા મળે છે પરંતુ પાણી મળતું નથી તેથી અંકુર ફૂટતા નથી. હવે ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા, તો કે ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં એટલા માટે બાળમિત્રો બાંધ્યા કે એને હવા પણ મળી રહે અને પાણી પણ મળી રહે તેથી તેને ફણગા ફૂટે, બરાબર. એટલે તે ફણગા એને ફૂટે. ગોપાલની માતા પલાળેલા ચણાને ફણગાવવા ઈચ્છતી હતી તેથી તેણે આમ કર્યું. હવે છે 44માં પેજ નંબર ઉપર, એમાં આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ, તો કે આખી જે તુવેરની દાળ હોય એને આપણે અંકુરિત કરી શકીએ છીએ, પણ જે અડધી તુવેરની દાળ હોય એને આપણે ફણગા ફોડી અડધી હોય એટલે ફણગા ફોડી શકતા નથી. તો ચાલો જોઈએ. આખી તુવેરમાં અંકુરણ પામે તેવું બીજ હોય છે પરંતુ તુવેરની દાળમાં આવું બીજ દળાઈ જાય છે અને તે આખું રહેતું નથી, અને તેથી આ દાળને વાવીએ તો તે અંકુરિત થઈ શકતી નથી. એટલે આ દાળને વાવીએ તો એ અંકુરિત થઈ શકતી નથી, કારણ કે એનું બીજ છે એ દળાઈ ગયું હોય છે. પછી છે પ્રોજેક્ટ, કોનો છોડ કેટલો મોટો થયો. માટીનું કુંડું અથવા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો, તેના નીચેના છેડે એક કાણું પાડો, પછી તેમાં માટી ભરો, તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો, તેને ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાય, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે. આવી રીતે તમારે બીજ વાવીને ઘરે પણ પ્રવૃત્તિ કરી શકો છો, બરાબર. તો હવે તમારે અહીંયા જે તમે બીજ જે વાવો છો તો એનું નામ લખવાનું છે. તો આપણે ધારો કે બાજરીનું બીજ વાવ્યું હોય, બરાબર, અથવા તો ઘઉં લ્યો, તો તમારે ત્યાં લખવાનું છે ઘઉં, બરાબર. ઘઉં ત્યાં લખી શકો છો, બરાબર. અહીંયા લખો ઘઉં, પછી છે બીજ વાવ્યા તારીખ, તો બીજ તમે જે તારીખે વાવ્યું હોય અહીંયા તે તારીખ લખવાની છે. હવે જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું શરૂ કરો. તો ત્યારથી તમારે આ કોષ્ટક ભરવાનું શરૂ કરવાનું છે. પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે અને એનું અવલોકન કરીને આ કોષ્ટક ભરવાનું છે. હવે છોડની ઊંચાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો, પછી તેને માપપટ્ટીથી માપવી, બરાબર. પછી તેને માપપટ્ટીથી માપીને પછી લખવાનું છે. જો અહીંયા આપ્યું છે તારીખ લખવાની, છોડની ઊંચાઈ, કેટલા પાંદડા જોયા અને અન્ય ફેરફાર, બરાબર. પછી છે શોધી કાઢો. હવે બીજને વાવ્યા પછી કેટલા દિવસ છોડ માટીમાંથી બહાર આવે છે, તો બીજને વાવ્યા પછી છોડ છે પહેલા દિવસે છોડ માટીમાંથી પહેલા 2-3 દિવસ પછી છોડ છે માટીમાંથી બહાર આવે છે. એટલે કે જેમ જેવું જેને પોષક તત્વો મળે, માટીમાંથી હવા કે પાણી જે રીતે મળતું હોય જેને અનુકૂળ આવે એ બીજ ઝડપથી બહાર વહી આવે છે. અમુક બીજ છે એ પહેલા દિવસમાં વહી આવે છે, અમુક 2-3 દિવસ
થાય છે। પછી છે પહેલા દિવસ અને બીજા દિવસની છોડની ઊંચાઈમાં કેટલો તફાવત છે, તો કે એક એક સેમી જેટલો તફાવત હોય છે, બરાબર। પછી છે કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી, તો ત્રીજા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધે છે, કારણ કે ઘણા બધા પાંદડાને ઊ આવી જાય છે અને ઊંચાઈ વધી જાય છે। ચોથું છે શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા, તો કે દરરોજ છોડમાં નવા પાંદડા આવતા નથી, બરાબર। એ જે ધીમે ધીમે કુપળ ફૂટે, બરાબર, એમાંથી પાંદડું બને એ રીતે પ્રક્રિયા થતી હોય છે। પછી છે છોડમાં છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો, તો કે છોડનું થડ જાડું થઈ રહ્યું હતું, કે છોડના થડમાં જે હાવ ફૂટે ત્યારે હાવ નાનું અમથું થડ હોય છે અને પછી છે એ જાડું થાય છે, બરાબર। હવે તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે, તો કે તમારે જે ઘરે બે છોડ વાવીને ભાઈ બહેન સાથે વાવવાનું છે અને તેની ઊંચાઈ અને બધું માપીને જોવાનું છે કે કોનો છોડ વધારે થયો। હવે ચર્ચા કરો કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા, તો કે કઠોળના બીજ હોય જેવા કે વાલ, તુવેર, વટાણા, કઠોળના બીજને સૌથી વધુ દિવસ લાગે છે। હવે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા, તો કે અનાજ જેવા કે બીજ હોય બાજરી, જુવાર, ઘઉં તથા રાઈના બીજને બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગે છે। ક્યાં ક્યાં બીજ બિલકુલ ઉગ્યા જ નહીં, કેમ, તો કે જે બીજ સડી ગયા હોય અથવા તો ભાંગી તૂટી ગયા હોતા એવા બીજ બિલકુલ ઉગતા જ નથી, કારણ કે એમાં અંકુરણ નાશ પામે છે, એ અંકુરણ નાશ પામવાથી એ બીજ ઉગી શકતા નથી। પછી કોઈ વિદ્યાર્થીને છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો, આવું કેમ થયું હશે, તો કે કોઈ વિદ્યાર્થીનો કોઈનો છોડ સુકાઈ પણ જાય, કારણ કે છોડને પાણી ન મળે અથવા તો પાણી ન મળવાથી અથવા તો હવા કે છે સૂર્યપ્રકાશ વ્યવસ્થિત ન મળે, તેના પાંદડા પીળા ને એમ પડી જાય છે અને પછી કરમાઈ જાય છે। પછી જે છોડને પાણી ન મળે તો શું થાય, તો કે છોડને પાણી ન મળે તો તે દિવસે દિવસે તેનો વિકાસ અટકી જાય છે અને છેવટે એ સુકાઈ જાય છે, એટલે એનો વિકાસ છે એ છોડનો થતો નથી। હવે વિચારો અને કહો બીજની અંદર શું હોય છે, તો કે બીજની અંદર બાળ મિત્રો નાનો અંકુર હોય છે જેમાંથી નવો છોડ તૈયાર થાય છે, બરાબર। પછી છે નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે, તો બીજને જમીનમાં વાવી રોજ પાણી પાતા તેમાંથી અંકુર ફૂટે છે, અંકુર જમીનની બહાર આવે છે, અંકુરનો એક ભાગ જમીન તરફ વૃદ્ધિ પામે છે જે મૂળ કહેવાય છે, ઉપરનો ભાગ જમીનની બહાર આવે છે તેને થડ કહે છે, તેના પર પર્ણો આવે છે, ધીરે ધીરે છોડની ઊંચાઈ વધે છે અને પાંદડાની સંખ્યા પણ વધે છે। પછી છે છોડને ડાળીઓ એટલે કે શાખાઓ, બરાબર, એ ફૂટે છે, આમ છોડ વૃદ્ધિ પામે છે અને મોટો થાય છે અને કોઈ એક છોડ ઝાડ પણ બને છે। પછી છે વિચારો અને અનુમાન કરો, જો છોડ ચાલતા હોત તો શું થાય, ચિત્ર દોરો। હવે છોડ ચાલતા હોય તો રોજ નવા નવા સ્થળે ચાલીને જઈ શકત, તેને બકરી કે ગાય ખાવા જાય તો તે દોડીને ભાગી જાય, બરાબર ને। અત્યારે છોડ ચાલી ન શકે, ગમે તે ઘાસ કે ઉપર ઝાડ કે હોય ચાલી શકતા નથી, તો બકરી કે ગાય કે ભેંસ કે હોય જે ઘાસ ચારો ખાય છે, બરાબર, એ ખાઈ શકે જ નહીં અને છોડ આ ઝાડવા કે છોડ છે એ ચાલીને દોડીને ભાગી જાત, બરાબર। પછી છે શોધી કાઢો, શું કોઈ છોડ બીજ વગર ઉગે છે, તો કે હા, કેટલાક છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે, દાખલા તરીકે બટાકાની ઉપરની સપાટી પરનો ગાંઠ જેવો ભાગ જમીનમાં વાવવાથી બટાકાનું છોડ ઉગે છે, પછી મહેંદીના છોડની ડાળીઓ કાપીને જમીનમાં રોપવાથી નવો છોડ તૈયાર થાય છે, આવી રીતે ગુલાબનો છોડ પણ વાવી શકાય છે, બરાબર, ઘણી રીતે એવા નાના નાના છોડ છે એ રીતે વાવી શકાય છે। હવે છે શિકારી છોડ, ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવ જંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે। કળશ પણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે, તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે, છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે જેના કારણે જીવજંતુ તેના તરફ આકર્ષાય છે ત્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી, શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો, તો કે આ છોડ છે એ જીવજંતુઓને એને ખાય છે। તમે જાણી શકો છો કે આપણા એ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલયમાં એ જોવા મળે છે। હવે આ છોડ જોવાની તો બાળમિત્રો બહુ મજા આવે, બરાબર। પછી છે કેટલા બધા બીજ,
તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો વિચારો છો? વિચારો તમને એ બીજ ક્યાંથી મળશે, જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, દેખા, લીસું કે ખરબચડું વગેરે વિશે ચર્ચા કરવાની છે. હવે આપણે ઘણા બધા બીજ એકઠા કરી શકીએ. ધારો કે અજમા છે, વાલ છે, બરાબર, મગ, વાલ, બાજરી, એરંડી, રાઈ, તલ, બંટી, પછી ચીકુનું, પછી કેરીનું ગોટલું છે, બરાબર, એમાંથી આપણે અવલોકન બધું કરવાનું છે. તો હવે જોઈએ, વર્ષમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરવાની છે. હવે કોષ્ટક ભરવાનું છે. બધા બીજની વિગત આ રીતે આપણે ભરવાની છે. બીજનું નામ લખવાનું છે કે રાજમાં. રંગ લખવાનો છે તો કે બદામી અને લાલ. આકાર દોરો તો આકાર આવી રીતે, રાજમાનો આકાર છે એ આવી રીતનો હોય છે, બરાબર, આવી રીતનો આકાર હોય છે, એવી રીતે દોરવાનો છે. પછી દેખાવ તો કે લીસું હોય છે, એકદમ રાજમાનું બીજ લીસા હોય છે. તો લીસા અને ખરબચડા બીજ ક્યાં ક્યાં છે? તો લીસા બીજમાં મગ, વાલ, બાજરી, એરંડી, પછી રાઈ, તલ, બંટી, બરાબર, કોદરા, રાયડો, ચીકુ, એના બીજ છે એ લીસા હોય છે. પછી ખરબચડા બીજ તો કે ચણા, તુવેર, ઘઉં, અજમું, જીરું, વરિયાળી, મેથી, કપાસિયા, જવ, બોર વગેરેના બીજ છે ખરબચડા હોય છે, બરાબર. તો આ રીતે તમારે યાદી બનાવવાની છે, એના આકાર લખવાના છે અને એના રંગ લખવાના છે. પછી છે શું, ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? તો કે ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું હા હોઈ શકે, બરાબર. તો કે હા લખવાનું છે, બરાબર, વરિયાળી અને જીરુંના બીજ હોય છે. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? તો મેં કેરીનું બીજ આપ્યું હતું તમને, બરાબર. તો સૌથી મોટું બીજ કેરીનું અને સૌથી નાનું બીજ અજમાનું. પછી લીસા અને ખરબચડા બીજ ક્યાં ક્યાં છે? તો હું હમણાં એમ જેમ બોલી એમ લીસા બીજ અને ખરબચડા બીજમાં, લીસા બીજમાં મગ, વાલ, બાજરી, રાઈ, તલ, બંટી, કોદરા, એરંડી, રાયડો અને ચીકો. પછી ખરબચડા બીજ તો કે ચણા, તુવેર, ઘઉં, અજમો, જીરું, વરિયાળી, મેથી, કપાસિયા, જવ અને બોર. વર્ગીકરણ કરો અને લખો. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, તો રસોડામાં મેથી, રાઈ, જીરું અને અજમાનું બીજ વપરાય છે. હવે શાકભાજીના બીજ તો કે કારેલા, પરવળ, ટીંડોળા, રીંગણ, દૂધી, બરાબર, વગેરેના બીજ વપરાય છે. ફળોના બીજ તો કે ચીકુ, દાડમ, કેરી, પપૈયું, શક્કરટેટી, તડબૂચ, સીતાફળ, જામફળ, નારંગી, મોસંબી, સફરજન, બરાબર, એના વગેરેના બીજ હોય છે. હવે હલકા બીજ ફૂંક મારીને તપાસો. તો કે હલકા બીજ છે અજમો, બંટી, બાવટો, કોદરા, શક્કરટેટી, બરાબર, એ હલકા હોય છે, ફૂંક મારી રહ્યા ઓડી જાય છે. પછી ચપટા તો કે શક્કરટેટી, તરબૂચ, ચીકુ અને દૂધી. વધારે જૂથ બનાવવાનું છે તો કે ગોળ બીજ, બાજરી, વટાણા, દાડમ, જાંબુ, બોર વગેરે, બરાબર. પછી બીજું મોટા બીજ કેરીની બીજું બનાવવાનું છે તમારે એમાં તો કે મોટા બીજ તો કે કેરીની ગોટલી. પછી છે અનાજના બીજ તો કે બાજરી, ઘઉં, જુવાર ને મકાઈ. કઠોળના બીજ મગ, મઠ, વાલ, વટાણા ને તુવેર. તમે બીજના કેટલા જૂથ બનાવી શકો છો, બનાવી શક્યા એ મેં તમને અત્યારે કીધું, બરાબર. આ રીતે તમે જૂથ બનાવી શકો છો. હવે અહીંયા છે એક ચિત્ર આપ્યું છે, પત્ર લખજો અને ઠીક છે આવજો. તો કે ભમતા બીજ, વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે. તેઓ હરી ફરી શકતા નથી, પરંતુ તેમને બીજી બીજ મહાન મુસાફરો છે. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. હવે બીજ છે એના મહાન મુસાફરો છે, એ દૂર દૂર સુધી પહોંચી શકે છે. પછી છે અહીંયા પણ બે ચિત્ર આપ્યા છે, પેજ નંબર 48 ઉપર, ચિત્ર 1 અને ચિત્ર 2. હવે એમાં ચિત્ર 1માં જો આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે, તો ત્યાં છે કપાસના છોડનું આપણને બીજ લાગે છે, બરાબર. તો કે હવાની મદદથી કઈ રીતે ઉડી શકે છે એ આપણે જોવાનું છે. પછી છે બીજું, શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? તો કે આપણે કોઈ બીજ ઉડતા જોયા છે બાળમિત્રો? તો કે હા, ઘણા બધા બીજ ઉડતા હોય છે. એટલે કે પવન આવવાથી છે એના જે અંદરના કણો ને બધું હોય છે એ ઉડી જાય છે. હવે શું તમે કોઈ, તો કે આપણે રસ્તામાં ઘણી તરફ આકડાના બીજ, પછી રૂ છે એવા બીજ ઉડતા જોયા હોય છે. તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? તો કે ઉડતા બીજને કોઈ ખાસ નામ નથી આપતા, પણ આપણે બસ ઉડતા બીજ એવું બોલી શકીએ છીએ.
હવે અનુમાન કરો તમે ભેગા કરેલા બીજમાંથી ક્યાં ક્યાં બીજ ભવન દ્વારા ઉડતા હશે. તો કે ભેગા કરેલા બીજમાંથી હલકા હશે અને જેમની ફરતે રુવાટી જેવું હશે, રોમ હશે, તે ઉડતા હશે. દાખલા તરીકે આંકડાનું બીજ. પછી છે ચિત્ર બે ને ધ્યાનથી જુઓ. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રુવાટીમાં અને આપણામાં કપડામાં ચોંટી જાય છે. કેવી મફતમાં મુસાફરી! શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? તમે ભેગા કરેલા કપડાં ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. શું તમે શું આ બીજને કોઈ વિચાર કોઈ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? તો કે આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો એવું કહે છે. તો કે આપણે એને ચોંટાડી દઈએ તે હરતું ફરતી ફરી શકતું નથી. હવે વાંચો, સ્વિટ્ઝરલેન્ડમાં વેલક્રોનો વિચાર કેવી રીતે આવ્યો? ઈસવીસન આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીથી પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે તેમના અને તેમના કૂતરાના શરીર ઉપર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈને બીજે ચોંટાડ્યું, તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂક હતા જેની મદદથી તે કપડાં પર સહેલાથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો, વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચરર જેવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આવો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના! તો વેલ્ક્રોએ છે એ વેલ્ક્રો આપણે મેસ્ટ્રલ જ્યોર્જ મેસ્ટ્રલે છે એને વેલ્ક્રો બનાવવાનો વિચાર આવે છે. આપણે સેન્ડલમાં ને એમાં તમે જોયું હશે ચોંટાડવાની આવે પટ્ટી, બરાબર, તમારા બૂટમાં ને એમાં. તો એ આ રીતે બની છે કે પ્રકૃતિમાંથી પ્રેરણા લઈને આ રીતે એને બનાવવામાં આવી છે. પછી છે નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે બીચ કેવી રીતે મુસાફરી કરે છે, જુદી જુદી જગ્યાએ પહોંચે છે, બરાબર. તો કે અહીં એક ખિસકોલી છે, કોઈ ફળ લઈ જાય છે, તે ફળ ખાય તે બીજ ક્યાં મૂકી દેશે, આમ બીજનો ફેલાવો થશે. પછી અહીં બીજું ચિત્ર છે. અહીં કેટલાક પક્ષી ક્યાંકથી ફળ ચાંચમાં લઈ ઉડાડીને દૂર ઉડીને દૂર જાય છે, ત્યાં તે ફળ ખાય છે અને બીજ ફેંકી દે છે. આમ બીજનો ફેલાવો પક્ષીઓ દ્વારા થાય છે. પછી અહીં દરિયા કિનારે નાળિયેરી દેખાય છે. નાળિયેર તૂટીને દરિયામાં પડે છે. દરિયાના મોજા દ્વારા નાળિયેરી દૂર દૂર સુધી જાય છે. આમ પાણી દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે. હવે કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીન શીંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. તમે ક્યારેય તેનો અવાજ સાંભળ્યો છે? તો કે સાંભળ્યો હોય તો તમારે હા લખવાનું છે. કે ખેતરમાં સાંભળ્યો હોય રીતે કઠોળ વર્ગના બીજ છે, મગ, મઠ, તુવેર વગેરેની શીંગ ફાટીને દૂર સુધી ફેલાઈ જાય છે. પછી શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવામાં વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે, કોના દ્વારા ગયું હશે, શોધી કાઢો. તો કે હા, આપણે ગામના મંદિર તરફ કે આપણી મંડી કે એવું હોય તો ત્યાં પીપળાનો છોડ ઉગતો જોયો હશે. હવે પક્ષીઓના વડ, પીપળા જેવા ઝાડના ફળ ખાતા હોય આ પક્ષીઓ પાણી પાળી ઉપર બેસે અને ચરકે છે. તેની ચરકમાં નાની નાની બીજ આખે આખા બહાર આવે છે જે યોગ્ય વાતાવરણ મળતા ઉગી નીકળે છે અને બીજ ત્યાં પક્ષીઓ દ્વારા પહોંચ્યું હશે. પછી છે વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? તો કે જે બીજનો ફેલાવો ન થાય તો તે વનસ્પતિ બીજે ના મળે ને પછી તે વનસ્પતિ ધીરે ધીરે નાશ પામે. બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો. તો કે બીજના ફેલાવાની રીતો ઘણી બધી છે. તો કે પવન દ્વારા, પછી પાણી દ્વારા, પક્ષીઓ દ્વારા, પ્રાણીઓ દ્વારા અને માનવી દ્વારા. હવે છે કોણ ક્યાંથી આવ્યું, અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એ મરચાનું તમને ચિત્ર આપ્યું છે. તો બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? તો કે હા, આપણે પણ જાણીએ છીએ કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચાટા ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. હવે મરચું ન હોય તો રસોઈ છે મોળી આપણને લાગે છે. પછી છે
ક્યાં છોડ ક્યાંથી આવ્યા તે જાણો. આ કવિતામાં જો બટાટા મરચા ચાઈ જી કોણ ક્યાંથી આવ્યું છે, સાત સમુંદર પારજી દુનિયાના બજારથી વ્યાપારથી ઉપહારથી જંગ લડાઈ મારથી દરેક રસ્તેથી આવ્યા છે બટાટા મરચા ચાઈ જી. દક્ષિણ અમેરિકાની મરચા રાણી મસાલાના છે પટરાણી, મગફળી બટાટા ગવાન ધૂમ મચાવે પરાવાર, સાથે આવ્યા ટમેટાજી બટાટા મરચા ચાઈ જી. ભીંડા કે આફ્રિકાના કાળી કાળી કોફી પણ ભીંડા છે આફ્રિકાના કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે ત્યાંથી આવ્યા કોબી જટાણા, ચા છે અસમની બાઈ છે બટાટા મરચા ચાઈ છે. ચાલ્યું ચીનથી સોયાબીન પહોંચી અમેરિકા વગાડે ઢોલ, ધૂમધામથી આવ્યું દેશ એમાં છે ગું કંઈક વિશેષ રોફ જમાવી આવી છે બટાટા મરચા ચાઈ છે. રીંગણ મૂળા વલ્લોળ કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી છે ભાઈ બહેન બધાએ દેશી, ભારતની પેદાશો જી કોણ ક્યાંથી આવ્યું છે બટાટા મરચા ચાઈ છે. ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું છે. આ બધા બીજા પણ ત્યાં ના આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાય, દુનિયાના નકશામાં આ દેશોને શોધવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. ભીંડા છે આફ્રિકાથી આવ્યા છે, બટાટા અને મગફળી છે બરાબર એ દક્ષિણ આફ્રિકાના મરચા, દક્ષિણ આફ્રિકામાંથી દક્ષિણ અમેરિકામાંથી છે મરચા આવ્યા છે, ઘણા બધા દેશ ચીનથી છે એ સોયાબીન આવ્યા છે બરાબર. આ આપણે ભારતના નકશામાં દેશોને શોધવાના છે. પછી આપણે શું શીખ્યા તો કે રીનાએ અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે. બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડતી હતી તે તમારા શબ્દોમાં લખો. જો બીજને જરૂરી વસ્તુઓ ન મળે તો તે કેવું લાગતું હશે બરાબર, અને તેનું ચિત્ર બનાવવાનું છે આપણે. હવે બીજ કેવી રીતે ફેલાય છે ને, કોઈ પણ બે રીત તમારા શબ્દોમાં લખવાનું છે કે તે હવા દ્વારા અને પાણી દ્વારા અથવા તો પક્ષીઓ અને માણસ દ્વારા બરાબર. તમે આમાંથી કોઈ પણ બે રીત લખી શકો છો. તો આ પાઠ છે બાળમિત્રો અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું એક નવા પાઠ સાથે.